हेलो गाइस, वेलकम टू नॉलेज इज करेंसी। गई काले टीचर्स डे गयो, बट एनी जोड़े जोड़े एक बीजो दिवस पड़ा तो इंटरनेशनल डे ऑफ चेरिटी। ओके, आ दिवस जे छे मधर टेरेसा एमनी डेथ एनिवर्सरी ना दिवसे 2012 थी युनाइटेड जनरल एसेम्बली द्वारा शुरू करवामां आव्यो हतो। ओके, इंटरनेशनल डे ऑफ चेरिटी 5 सप्टेम्बर मधर टेरेसा जे एक मिशनरी वर्क क्रिश्चियन नन हता, एमने इंडियाना कलकत्तामां घणा बधा एवा सेवाभावी कार्य कर्या हता। ओके, मूळ इंडियाना ना होवा छतां इंडिया माटे एमणे घणी बधी सेक्रिफाइस एमना जिंदगी में आपी हती। ओके, यू केन ऑल्सो डू द सेम स्टफ बाय एप्लाइंग न्यू मॉडल टू योर इवेंट्स, योर फेस्टिवल्स, वॉट एवर। तमे पण आवी रीते कंईक नवं नवं करी शको छो। ओके, छोड़े 2012 थी आने उजवामां आवे छे एमनी डेथ एनिवर्सरी ना दिवसे। ओके, तो मेनली आपणो जे टॉपिक हतो ए टीचर्स डे ऊपर छे। टीचर्स डे 5 सप्टेम्बर, बधाए फोटा मूकी दीधा, પોતાના ટીચરને વિશ કરી દીધું। એકચ્યુઅલી એમાં શું હતું, એના વિશેની હિસ્ટ્રી શું છે, કઈ રીતે શરૂ થયો એની વાત થોડીક કરીએ। તો એઝ યુ નો, બધી જગ્યાએ ખબર જ હશે તમને કે એ અબાઉટ લાઈક બર્થ ડેટ હતી આપણા વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન। ઓકે, ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ હતા આપણા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જે એક ફિલોસોફર હતા, ટીચર હતા। અને આ દિવસે સેલિબ્રેશન એ રીતે થાય છે કે સ્કૂલમાં સિનિયર્સ ક્લાસના સ્ટુડન્ટ્સ હોય તો એ એમના જુનિયર્સને વન ડે માટે એઝ અ ટીચર સૂટ બૂટ પહેરીને, સાડી વાડી પહેરીને ભણાવે છે, અને જે એમના ટીચર્સ હોય છે એમનું સન્માન કરે છે। એક પ્રકારે એક કલ્ચરલ ઇવેન્ટ ટાઈપ હોલમાં પ્રોગ્રામ થાય છે। ઓકે, પછી આજના મોડર્ન ડે ટીચર્સમાં તો હાઈટેક એડ મીન્સ કે એજ્યુકેશનમાં ટેકનોલોજીનો વધારે યુઝ થાય છે। ઓકે, પહેલાં જેવું છે ગુરુ શિષ્ય વચ્ચેની રિલેશન બોન્ડિંગ હતી એ મે બી આજ થોડીક અલગ હશે। ઓકે, આજનો દિવસનો સિગ્નિફિકન્સ એમ છે કે ગવર્મેન્ટ એની રીતે જે સારા એવા એજ્યુકેશનમાં કોઈ સારું એવું નામ કર્યું હોય એમને સન્માનિત કરે છે, અથવા કોઈ ટીચર્સ જે મીન્સ ગુજરાતમાં છે તો સારી એવી બધા બધી સ્કૂલમાંથી કોઈ સારા 50 ટીચરને કંઈક ઇનામ આપે છે, એમને સન્માનિત કરે છે, પુરસ્કારિત કરે છે એ રીતે। ઓકે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા પણ આવી રીતે કોઈક સારા 50-એક જેવા સ્ટુડન્ટને કંઈક ફિક્સ નંબર વોટ એવર એમને સન્માનિત કરે છે। ઓકે, તો આની જે શરૂઆત થઈ છે 1962 થઈ હતી। 1962 કેમ, આપણા જે રાધાકૃષ્ણન હતા એ તેલુગુ ફેમિલીમાં જન્મ્યા હતા। એમની જે સરનેમ છે સર્વપલ્લી, એ એમના ગામ આંધ્રપ્રદેશમાં આવેલું ગામ સર્વપલ્લી એના ઉપરથી પડેલું છે। ઓકે, એક ટીચર, ફિલોસોફર, ઓથર, પોલિટિશિયન, વાઇસ પ્રેસિડેન્ટ, પ્રેસિડેન્ટ, આ બધી પોસ્ટ એમની હતી। એમની જિંદગીમાં એમણે ઘણા બધા રોલ પ્લે કરેલા છે। રોલ પ્લે મીન્સ લાઈફ ઇઝ ઓલ્સો લાઈક અ ફિલ્મ, સો આપણે એક પ્રકારથી અહીંયા રોલ જ નિભાવીએ છીએ। ઓકે, 1952 to 1962 એઝ અ વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એમણે કામ કર્યું હતું, એન્ડ 1962 to 1967 એઝ અ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા એમણે કામ કર્યું હતું। ઓલરાઈટ, એક મિડલ ક્લાસમાં 1888 જન્મ થયો હતો। સ્ટડી એમણે ફિલોસોફીમાં મદ્રાસની ક્રિશ્ચિયન કોલેજમાંથી કમ્પ્લીટ કર્યું હતું। ઓકે, બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા 1931 એમને નાઇટહુડનો અવોર્ડ, જે રવિન્દ્રનાથ ટાગોરને પણ આપવામાં આવ્યો હતો, અને જેમણે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો એના પછી એમણે પાછું આપી દીધું હતું ગવર્મેન્ટને। ઓકે, 1954 ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એમને ભારતનો સૌથી હાઈએસ્ટ અવોર્ડ જે ભારત રત્ન અવોર્ડ છે એ સર્વપલ્લી રાધાકૃષ્ણનને આપવામાં આવ્યો હતો। એના સિવાય મેમ્બરશીપ ઓફ બ્રિટિશ રોયલ ઓર્ડર ઓફ મેરિટ જે 1963 એમને મળ્યો હતો। ઓકે, તો આ થઈ એમની અવોર્ડ, એમની જન્મ, એમની એજ્યુકેશન, એમની પોસ્ટ, એમનું બેકગ્રાઉન્ડ એ બધી। ઓલરાઈટ, સ્ટોરી એવી કંઈક છે કે વાઇસ પ્રેસિડેન્ટ બને ને પછી એમના જે ફોર્મર સ્ટુડન્ટ્સ હોય છે એઝ અ ટીચર હતા એટલે એમના જે પુરાના વિદ્યાર્થીઓ હતા એ લોકો એમની પાસે ગયા અને કીધું સર અમારે તમારો બર્થડે ઉજવવો છે। તો સર્વપલ્લી રાધાકૃષ્ણને એમ કહ્યું કે ના, મારા બર્થડે ઉજવવાની કોઈ જરૂરત નથી, તમે એઝ અ ટીચર્સ ડે ઉજવો, ટીચર્સનો બર્થડે ઉજવો। ઓકે, ત્યારથી આ રિવાજ શરૂ થયો અને ટીચર્સ ડેની સેલિબ્રેશન બધા આખા ઇન્ડિયામાં ઓલ ઓવર। ડોક્ટર રાધાકૃષ્ણન એક સ્ટેટ્સમેન હતા, મીન્સ કે તમે જોવો તો પ્રણવ મુખર્જી છે, અટલ બિહારી વાજપેયી છે, એમને કોઈ પોલિટિકલ આઇડિયોલોજી છે બટ એનાથી ઉપર થઈને બધા લોકો એમને માન સન્માન રિસ્પેક્ટ આપે છે। એ રીતે એમણે જે કંઈ ફિલ્ડમાં કામ કર્યું હોય એ એક ઉચ્ચ લેવલનું કામ હોય જેનાથી લોકો એમને આદર સત્કાર આપતા હોય છે। ઓકે, એક સ્ટેટ્સમેન તરીકે। ઓલરાઈટ, આપણે જોઈએ તો ભારતમાં એજ્યુકેશનમાં પહેલાં કોઈ રાઇટ ટુ એજ્યુકેશન જેવું હતું નહીં, 2009 એક્ટ પસાર થયો અને ત્યારથી ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન 6 થી 14 વર્ષના બાળક માટે શરૂ થયું હતું। ઓકે, એટલે આ એક 2009 એક સારી એવી વાત થઈ હતી, બટ એઝ યુ નો ગવર્મેન્ટ સ્કૂલ અને પ્રાઇવેટ સ્કૂલનો પ્રોબ્લેમ શું છે થઈ, આ જે આરટી એક્ટ છે આર્ટિકલ 21(2)(1) એના અંડર એમાં મૂકવામાં આવ્યો છે એઝ અ ફંડામેન્ટલ રાઇટ રાધાકૃષ્ણન। એના સિવાય જે ફર્સ્ટ ફિમેલ એજ્યુકેશનલિસ્ટ હતા લેડી, જેમનું નામ હતું સાવિત્રીબાઈ ફૂલે, જેમના હસબન્ડનું નામ તમે સાંભળ્યું હશે જ્યોતિરાવ ફૂલે। ઓકે, 3 જાન્યુઆરી 1831 સાવિત્રીબાઈ ફૂલેનો જન્મ થયો હતો। એમણે ગર્લ્સ સ્કૂલ ઘણી બધી એસ્ટેબ્લિશ કરી હતી જ્યારે એ ટાઈમમાં, જ્યારે એજ્યુકેશન ફોર ગર્લ્સ ઇઝ લાઈક સમથિંગ ન્યૂ, કોઈ એમને એટલું રિસ્પોન્સ નહોતો।
આ કામ કરવા બદલ એમને ઘણા બધા ફેસ કરવા પડ્યા છે. એબ્યુસિસ છે, ક્રિટિક્સ છે, રિગ્રેસિવ સોસાયટી હતી, પ્રોગ્રેસિવ માઇન્ડના લોકો નહોતા ત્યારે. લોકો આનો વિરોધ પણ કરતા હતા કે આ શું આ બધું આ નવી નવી ક્યાંથી કાઢો છો એમ તમે. રિગાર્ડિંગ વાત કરીએ સાવિત્રીબાઈ ફુલેની તો 9 વર્ષની ઉંમરે 13 વર્ષના જ્યોતિરાવ ફુલે જોડે એમના મેરેજ થયા હતા. જ્યોતિરાવ ફુલેનું કેરેક્ટર જોઈએ તો એ ઇક્વાલિટીમાં માનતા હતા અને એમનું માનવું એમ હતું કે એજ્યુકેશન ઇઝ ટૂલ ટુ ગેટ રીડ ઓફ ઓલ ઇનઇક્વાલિટીઝ ઇન અવર સોસાયટીઝ. ઓકે, એ જ્યોતિરાવ ફુલે જે હતા એ રિજેક્ટ કરતા હતા હાઈ ક્લાસ ઓર્થોડોક્સી, હાઈ કાસ્ટ ઓર્થોડોક્સીને, અને બધાને સમાન અધિકાર મળવો જોઈએ એમના પક્ષધર હતા. ઓકે, અનટચેબલ, વિડો, સોશિયલ એવિલ્સ, અનેક જેવા દૂષણ હતા સોસાયટીમાં, એને દૂર કરવું હોય એસ્પેશિયલી ફોર વુમન તો એમને એજ્યુકેટ કરવું જરૂરી છે એવું એમનું માનવું હતું. એટલે ચેરિટી બિગિન્સ એટ હોમ જો એ રીતે જોઈએ તો એમણે વિચાર્યું કે સર્વપ્રથમ હું પહેલાં મારી વાઈફને એજ્યુકેશન આપીશ, ત્યારબાદ હું સોસાયટીમાં ચેન્જીસ લાવવાની ટ્રાય કરીશ. ઓકે, તો આ બધી વસ્તુથી 9 વર્ષના જે મેરેજ થયા હતા સાવિત્રીબાઈ ફુલે, એમની જિંદગીમાં સારો એવો રોલ મળ્યો જ્યોતિરાવ ફુલેનો, અને એમનાથી એ ઇન્ફ્લુઅન્સ હતા, એમનાથી એ પ્રભાવિત હતા. ઓકે, સ્ટાર્ટ વિથ હિઝ વાઈફ. શરૂઆત એવું થાય છે કે પહેલાં જ્યારે જ્યોતિરાવ ફુલે વર્ક પર જતા હતા ત્યારે બપોરના ટિફિન લઈને સાવિત્રીબાઈ ફુલે એમની પાસે જતા ત્યારે જ્યોતિરાવ એમને એજ્યુકેશન આપતા, બેઝિક એજ્યુકેશન એમને શીખવાડતા હતા. ધીરે 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 1848માં સી એન્ડ હર ફ્રેન્ડ ફાતિમા, ફાતિમા શેખ ગેટ ઓફિશિયલ એજ્યુકેશન, અને 1848માં એમણે પહેલી સ્કૂલ ફોર ગર્લ્સ સ્કૂલ પુણેમાં વિશ્રામબાગવાડામાં શરૂ કરી. ઓકે, એ વખતે એમાં 9 ગર્લ્સનું એનરોલમેન્ટ થયું, 9 ગર્લ્સે એન્ટ્રી મારી, મીન્સ કે એડમિશન લીધું. ત્યારબાદ 25 નંબર થયા, મીન્સ કે 25નું ગ્રુપ બન્યું. અને આ સ્કૂલમાં સાવિત્રીબેન જે હતા હેડ મિસ્ટ્રેસ હતા, અને એમની જોડે એમની મદદ માટે ફાતિમા શેખ જે એમની મિત્ર હતી, અને સગુણાભાઈ જે જ્યોતિરાવ ફુલેના આંટી હતા. ઓકે, જે એઝ અ રિગ્રેસિવ સોસાયટી એમને ઓપોઝ કરતી હતી, થ્રેટન કરતી હતી, ધમકી આપતી હતી કે આ બધું તમે શું કરો છો, આ બધું આપણી સોસાયટી માટે હાનિકારક છે ને વોટ એવર. ઓકે, એમની ઉપર સડેલા ઈંડા ફેંકતા, પછી ગાયનું ગોબર ફેંકતા, ટમેટો દબાવીને ફેંકતા, પછી પથ્થર એમની ઉપર ફેંકતા, એમને ગાળા ગાડી કરતા, એમની સાથે અશ્લીલ વર્તન કરતા, આ બધું ફેસ કરતા કરતા પણ એમણે ક્યારેય પોતાની જે ગોલ હતો કે ટીચિંગ એમને એજ્યુકેશન આપવું જ છે છોકરી, એમનાથી ક્યારેય પીછેહટ નથી કરી. સી ઓલવેઝ સેડ ટુ ધેમ, ગોડ બ્લેસ યુ, તમે ભગવાન તમારું ભલું કરે, ભલે તમે મારા ઉપર ગમે એટલું પ્રહાર કરો, ગમે એટલું મને દબાવવાની કોશિશ કરો, બટ હું મારું કામ કરીને રહીશ. ઓકે, એના માટે શું કરતા, જ્યારે સ્કૂલે જતા જ્યારે એમના ઉપર જે બધું આ વર્તન થતું એનાથી એમની સાડી બગડી જતી તો એ સ્કૂલે 2 સાડી લઈને જતા, ત્યાં જઈને ચેન્જ કરી લેતા, અને જ્યારે રિટર્ન આવવાનું હોય ત્યારે પાછી જૂની ખરાબ સાડી પહેરી લે, એટલે એમને બીજી વાર એમનો અટેક કરે ત્યારે એ ફેસ કરી શકે. ઓકે, અને એક દિવસ એવું થયું કે આ બધા જે રિગ્રેસિવ માઇન્ડના લોકો એમનો વિરોધ કરતા હતા એમાંથી એક એમની પાસે જઈને કહ્યું ઇનફ ઇઝ ઇનફ, ત્યારે સાવિત્રીબાઈ એમને એક થપ્પડ મારી દે છે અને બધા જ લોકો ત્યાંથી ભાગી જાય છે. અને આ પછી વાયરસની જેમ ન્યૂઝ ફેલાઈ જાય છે, વાઇટ ફાયર જેમ કહે છે ને કે આગ ફેલાય એ રીતે, અને ત્યારબાદ આ જે એક્ટિવિટીઝ હતી એ બધી બંધ થાય છે. ઓકે, 1848થી 1852ની વચ્ચે એમણે 18 જેવી આવી સ્કૂલ ઓપન કરી હતી, અને એમના આ ઉત્તમ કાર્ય માટે એમને ગવર્મેન્ટ, જે બ્રિટિશ ગવર્મેન્ટ હતી, એમને ફેલિસિટેટ કરે છે, એમને સન્માનિત કરે છે શોલ ઓઢાડીને. ઓકે, બ્રિટિશ ગવર્મેન્ટ, નોટ ઇન્ડિયન ગવર્મેન્ટ, હજી એમણે આઝાદી પહેલાંની વાત છે ત્યારે આ બધું કામ ચાલતું હતું. રાઈટ, મીન્સ આપણે આઝાદ થયા બટ એના સિવાય આપણી જિંદગીમાં ઘણું બધું થયેલું છે જે નહોતું થવું જોઈતું. એમની જે આદત હતી ક્વેશ્ચનિંગ કરવાની કે ઇરેડિકેટ કરવું છે કે આપણે આ જે સોશિયલ એવિલ્સ છે, સમાજનું દૂષણ છે, એને દૂર કરવા છે, એમના કારણે એક ફોર એક્ઝામ્પલ એમનું ઘરમાં જ એમનો જે પુત્ર હતો યશવંત, એમને એડોપ્ટેડ સન હતો, જેની ઓરિજિનલ માતા હતી એ મરવા જતી હતી, ઈ શી ઇઝ ગોઈંગ ટુ એન્ડ હર લાઈફ, બટ જ્યોતિરાવ ફુલે એમને બચાવી લે છે, રેસ્ક્યુ કરી લે છે, અને ત્યારબાદ એક ડિલિવરી હોમ બનાવવામાં આવે છે જેનું નામ આપે છે બાલ હત્યા પ્રતિબંધક ગૃહ, મીન્સ કે જ્યાં વિડો લોકો હોય કે પ્રેગ્નન્ટ લેડીઝ હોય એમના માટે સુવિધા ઊભી કરે છે. ઓકે, પછી એક દિવસ તમને ખબર હોય છે કે જ્યારે વિડો મીન્સ કે વિધવા થતી ત્યારે એમનું મુંડન કરાવી નાખવામાં આવતું, અને આના વિરુદ્ધ એ બંને કપલે બાર્બર સ્ટ્રાઇક, વાળંદની હડતાલ પાડી હતી. ઓકે, પછી આપણને ખબર હતું કે અનટચેબલ લોકો માટે કૂવામાંથી પાણી, કોમન કૂવામાંથી પાણી લેવું કેટલું મુશ્કેલ હતું, તો એમનો વિરોધ કરવા માટે એમણે એક વોટર રિઝર્વોયર બનાવ્યું, અને એ રિઝર્વોયરને બધા માટે ઓપન રાખ્યું, ઓપન ફોર ઓલ, અનટચેબલ લોકો જે કહેવાતા કથિત અનટચેબલ એમના માટે પણ ઓપન રાખ્યું. ઓકે, એમના સિવાય દુકાળ, ફેમેઇન એ ટાઈમમાં પણ એમણે ઘણા બધા એવા સારા કામ કરેલા હતા. ટોટલી અનાથ બાળકો માટે એમણે 52 બોર્ડિંગ સ્કૂલ ઓપન કરી હતી. આ બધા એમના કામ છે. ઓકે, એન્ડ 1890માં જ્યારે એમની ડેથ થાય છે ત્યારે સાવિત્રીબાઈ ફુલે એમનું જે આગળ કામ હોય છે એ ધપાવે છે, અને
જે સત્યશોધક સમાજ જ્યોતિરાવ ફુલે સ્ટાર્ટ કર્યું હતું એમની કામગીરીને સાવિત્રીબાઈ ફુલે પોતાના માથે અને સિરે લઈ છે અને એનું કામ આગળ વધારે છે. 1890માં જ્યોતિરાવ ફુલેનું ડેથ થાય છે. એમના પછી એમની કામગીરી જે સત્યશોધક સમાજની કામગીરી હતી એ સાવિત્રીબાઈ ફુલે આગળ વધારે છે. બટ એક્સિડેન્ટલી March 10, 1897માં એમની પણ ડેથ થાય છે, એમનું મૃત્યુ થાય છે વાઇલ પ્રોવાઇડિંગ નર્સિંગ ટુ ધ સિક ચાઇલ્ડ. એક બીમાર બાળકની સેવા કરતાં કરતાં એમનું ડેથ થાય છે. ઓકે, તો આપણે આજે વાત કરી ફર્સ્ટ વુમન ટીચર, એક એજ્યુકેશનલિસ્ટ અને એક કવિયત્રી જેમણે ઘણી બે બુક પણ લખેલી હતી, જેમનો એક બુકનું નામ હતું કાવ્ય ફુલે. ઓકે, જે 23 વર્ષે હતા ત્યારે જ પબ્લિશ થઈ ગઈ હતી. અને બીજું નામ છે બાવન કાશી સુબોધ રત્નાકર, 1982માં પબ્લિશ થઈ હતી. ઓકે, તો આજે આપણી વચ્ચે નથી, બટ એમની જે વર્ક છે, એમનું બુક છે, એમની જે ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે એ આપણી વચ્ચે ઉપલબ્ધ છે. ઓકે, સો ધીસ ઇઝ ઇટ અબાઉટ સાવિત્રીબાઈ ફુલે એન્ડ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. ઓકે, એજ્યુકેશન રિલેટેડ આપણે આજે વાત કરી છે. સો હેપી ટીચર્સ ડે વન્સ અગેઇન. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય.